માંડવી રેફરલ હોસ્પિટલમાં રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા પ્રસૂતિના કામમાં આવતું લેબર બેડનું દાન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ સુરતના પ્રમુખ રચના મહેશ્વરી સહિતના હોદ્દેદારોએ હોસ્પિટલના મુખ્ય અધિકારી પરિમલ ચૌધરીની ઉપસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારમાંથી આવતી પ્રસૂતાઓને ઉપયોગી થાય તે માટે લેબર બેડ આપવામાં આવ્યા હતા. મારું નામ ડૉક્ટર અંકિતા ચૌધરી છે અને હું અહીંયા માંડવી રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું એઝ અ ગાયનેકોલોજીસ્ટ તરીકે. અને અહીંયા આગળ રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ તરફથી અમને દાતાઓએ આ લેબર બેડ દાન કર્યો છે જેની કિંમત 1.5 લાખની અરાઉન્ડ છે. અને આ માંડવી તાલુકા ખાતે પહેલો અને સૌથી સારો લેબર બેડ છે. એટલે દાતાઓ ભવિષ્યમાં પણ આવું દાન કરતા રહે અને અમારા તાલુકાના જેટલા પણ દર્દીઓ છે જે ટ્રાઇબલ એરિયામાંથી આવે છે એને આનો લાભ મળતો રહે એવી અમારી આશા છે અને એમને ખૂબ ખૂબ આભાર છે. પ્રેસિડેન્ટ और जैसे डॉक्टर परिमल से हम लोग मिले थे तो उन्होंने हमें यहाँ पे 3 रिक्वायरमेंट्स बताई थी, एक ओटी रूम की, देन आईसीयू रूम की और डिलीवरी बेड की, जो उन्होंने सबसे ज़्यादा बताई थी. तो डिलीवरी बेड टचवुड आज हमारा हो गया है और अभी जो हम लोग का नेक्स्ट जो है फोकस रहेगा ओटी रूम देन आईसीयू रूम पे रहेगा. देन ओटी रूम की जो मशीन्स है आज हम उनका पूरा डिटेल्स लेके जा रहे हैं और हमारी ये इच्छा है कि हम इसे जल्दी से जल्दी करेंगे और सेम आईसीयू रूम का भी हम जल्दी से जल्दी प्लान करेंगे. મહેશ ભાઈ એક દિવસ મને મળવા આવ્યા અને માંડવી હોસ્પિટલમાં શું જરૂર છે અને એમણે સુરતના જે વાત કરી કે ડોનરો તૈયાર છે તો સુરતના રોટરી ક્લબ ઓફ સી ફેસના પ્રેસિડેન્ટ અને એના મેમ્બર જ્યારે વાત કરી મળવા આવ્યા અત્યારે પહેલાં તો અમે લોકોએ વાત કરી કે અત્યારના માંડવી હોસ્પિટલ ટ્રાઇબલ વિસ્તારમાં છે, માંગરોળ, માંડવી, ઉમરપાડા, ડેડિયાપાડા જેવા ઇન્ટિરિયર વિસ્તારમાંથી અહીંયા ડિલિવરીના દર્દીઓ આવે છે. એટલે પહેલી રિક્વાયરમેન્ટ અમે લોકો એવી આપી કે લેબર બેડ જે સુરત સિવિલ પછી આખા જિલ્લામાં કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં નથી અને એઓના સહયોગથી અમને લેબર બેડ આજે મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હવે માંડવી માટે આઈસીયુ નથી તો આઈસીયુ અને જે અમારું ઓપરેશન થિયેટર છે હાલમાં સર્જન અને ગાયનેકની પોસ્ટ ભરાયેલી છે અને આખા લગભગ વીકમાં 20-25 નાના મોટા અમારે ત્યાં ઓપરેશન થાય છે. તો બેટર કે અમારી જે રિક્વાયરમેન્ટ છે એ પણ એમને આપી છે અને અમને આશા છે કે બહુ જલ્દી એ લોકો પૂરું કરશે.